નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 26 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ગઈકાલે જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સ ટાપુના પ્રેસિડેન્ટ ડેની ફોરે આ બંનેની એક મીટિંગ થઈ હતી, જ્યારે સેશેલ્સના પ્રધાન પ્રેસિડેન્ટ તે ભારતની વિઝિટ ઉપર આવ્યા હતા. તો ભારત અને સેશેલ્સ ટાપુ વચ્ચે 6 MOU સાઇન થયા છે, જેમાં મહત્વના સાયબર સિક્યોરિટીના છે અને એક કલ્ચરલ પ્રોગ્રામનો MOU છે. આ બંનેની મીટિંગમાં એક મહત્વનો પોઈન્ટ એ છે કે ભારતે સેશેલ્સ પાસે એક એઝમ્પશન આઇલેન્ડની માંગ કરી હતી. આ એઝમ્પશન આઇલેન્ડ એટલે એક એવું આઇલેન્ડ તમે ગણી લ્યો કે ભારતની નેવી અથવા તો ભારતનો એક બેઝ, જે નેવીનો બેઝ છે, તે આપણે સેશેલ્સ ટાપુની આજુબાજુ એક આઇલેન્ડમાં સેટઅપ કરીએ અને ત્યાંથી આપણે તેને કોઓપરેશન પ્રોવાઈડ કરીએ. તો આ એઝમ્પશન આઇલેન્ડની વાત ઘણા દિવસોથી એમનેમ ચાલી આવતી હતી, તેનો કોઈ ડિસિઝન આવતો નહોતો. અને જ્યારે સેશેલ્સના પ્રેસિડેન્ટ અહીંયા આવ્યા ત્યારે આ એઝમ્પશન આઇલેન્ડની સૌથી મોટી વાત થઈ છે અને તે મંજૂરી આપવામાં આવી છે. તો આ 6 MOU સાઇન થયા ઉપરાંત જે એઝમ્પશન આઇલેન્ડની વાત હતી તે પણ હવે એનું ડિસિઝન લેવાઈ ગયું છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ જે દર વર્ષે આપવામાં આવે છે તેના ઇનામો તે જાહેર થયા છે. તો આ વખત વર્લ્ડ ફૂડ પ્રાઇઝ તે 2 મહાનુભાવોને મળી છે, જેમાંના પહેલા છે લોરેન્સ નોબાર્ડ અને બીજા છે ડૉક્ટર ડેવિડ નબાર્ડ. જે લોરેન્સ હદાદ છે તે માણસ એક ફૂડ પોલિસી રિસર્ચર છે અને જે ડૉક્ટર ડેવિડ છે તેને સંયુક્ત રાષ્ટ્ર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈ અને આ બાબતે કામ પણ કર્યું હતું. હવે જો આપણે વર્લ્ડ ફૂડ પ્રાઇઝની વાત કરીએ તો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ તે લોકોને આપવામાં આવે છે કે જે ભૂખમરો અને કુપોષણ હટાવવા માટે અથવા તો તેને ઘટાડવા માટે બહુ મોટું કામ કરી રહ્યા હોય આ દુનિયામાં. તો આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ દર વર્ષે તે આવા લોકોને આપવામાં આવે છે જે કોઈ પણ હ્યુમન ડેવલપમેન્ટનું કામ કરે, તેમને દર વર્ષે આવો એક પ્રાઇઝ આપવામાં આવે છે. જો આપણે આ પ્રાઇઝની બેકગ્રાઉન્ડમાં જઈએ તો આ પ્રાઇઝની શરૂઆત તે 1986માં થઈ હતી નોર્મન બુરલોગ દ્વારા. આ ભાઈ તે ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન કહેવામાં આવે છે અને પોતે એક નોબેલ પ્રાઇઝના ધારક છે. તો આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝની શરૂઆત તે 1986માં કરવામાં આવી હતી. જો આપણે કોઈ ભારતીયની વાત કરી તો સૌથી પહેલા જ વર્ષે એટલે કે 1987માં પ્રોફેસર M.S. સ્વામીનાથન દ્વારા આ પ્રાઇઝ તે રિસીવ કરવામાં આવ્યો હતો. અને આવા 7 ભારતીયો બીજા છે પ્રોફેસર સ્વામીનાથનને ગણીને કે જેમને આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ તે મળ્યો છે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. જે સેશેલ્સના પ્રેસિડેન્ટ ડેની ફોરે તે ઇન્ડિયાની વિઝિટ ઉપર આવ્યા છે, તો તેમને એક ગુડવિલ જેસ્ચર પ્રમાણે ભારતને 2 ટોર્ટોઇઝ ગિફ્ટમાં આપ્યા છે. તો આ ટોર્ટોઇઝ તે અલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઇઝ કહેવાય છે, જે અલ્ડાબ્રા જાતિના કહેવાય છે. અલ્ડાબ્રા તે સેશેલ્સની નીચે આવેલું એક ટાપુ છે કે ત્યાં જ આ ટોર્ટોઇઝ જોવા મળે છે. જો આ ટોર્ટોઇઝ ત્યાં જે સ્પીશીઝ છે અલ્ડાબ્રાની સ્પીશીઝ જાતિ કહેવાય છે ટોર્ટોઇઝની, તે દુનિયાની સૌથી મોટી ટોર્ટોઇઝની સ્પીસીઝ કહેવાય છે. અને આ તો સૌને ખબર હશે કે ટોર્ટોઇઝ તે એક વર્લ્ડનું એવું પ્રાણી છે કે જે બહુ વધારે વર્ષો જીવે છે. તેને આશરે તેનું જીવનકાળ તે 200 વર્ષની આસપાસ હોય છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ લિવિંગ એનિમલ્સ ઇન ધ વર્લ્ડ. અને આ ટોર્ટોઇઝ તે અત્યારે નેહરુ ઝૂલોજિકલ પાર્ક જે હૈદરાબાદમાં આવ્યું છે તેમાં રાખવામાં આવ્યું છે અને 1 મહિના સુધી આના ઉપર એક્ઝામિનેશન થશે, એની મેડિકલ એક્ઝામિનેશન થશે અને એના પછી તે ઝૂલોજિકલ પાર્કમાં લોકો માટે જોવા માટે તે બહાર મૂકવામાં આવશે. તો આ જાયન્ટ ટોર્ટોઇઝ તે અલ્ડાબ્રા સ્પીશીઝના છે અને તેને IUCN રેડ લિસ્ટ પ્રમાણે તેને વલ્નરેબલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે હજી વાઇલ્ડ લાઈફમાં તેની સ્પીશીઝ અથવા તો તેની જાતિના જે લોકો છે, જે ટોર્ટોઇઝ છે, તે પૂરતા પ્રમાણે જોવા મળે છે જંગલોમાં. તો તે એટલી બધી સંખ્યા પણ ન કહેવાય, પણ વલ્નરેબલ કેટેગરીમાં IUCN રેડ લિસ્ટની તે આ અલ્ડાબ્રા સ્પીશીઝને મૂકવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. જે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ જે ઘડાયું છે અને જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે,
તો તે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ તે એક નવું ઇનિશિયેટિવ લેવાનું છે જે ગ્લોબલ સોલાર પાર્ક તરીકે બહાર આવવાનું છે. તે લોકો બધી કન્ટ્રીઝ ભેગી થઈ અને એક ગ્લોબલ સોલાર પાર્ક તે લોન્ચ કરવાના છે અને આ ગ્લોબલ સોલાર પાર્કની એસ્ટિમેટ વેલ્યુ તે $150 બિલિયન થાય છે. તો તે માટે તેમણે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકને અપ્રોચ કર્યો છે અને એક સ્પેશિયલ આની માટે મશીનરી તે સોલાર ખાલી સોલાર માટે જ આ લોન આપે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB. તો તે માટે એક સ્પેશિયલ મશીનરી એ લોકોએ સેટઅપ કરવાનું કહ્યું છે અને તેને જ પછી આપણે વર્લ્ડ સોલાર બેંક તરીકે નામ આપીએ તેવું આગળ આપણને જોવા મળે છે. ભારતે આ ઇનિશિયેટિવ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું સૌથી પહેલાં પેરિસ ટ્રીટી 2015 જે થઈ હતી તેમાં લીધેલું હતું અને આજે તે ગ્લોબલ સોલાર પાર્ક બનાવવા જઈ રહ્યું છે. ભારતનું પેરિસ ટ્રીટીમાં એવું કહેવું હતું કે 2030 સુધી 40% ભારતની ઇલેક્ટ્રિકસિટી તે નોન ફોસિલ ફ્યુલ્સમાંથી આવશે, એટલે કે જે રિન્યુએબલ એનર્જી છે, સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જી છે, તો આ બધી વસ્તુઓમાંથી 40% એનર્જી તે ઇન્ડિયા આ બધી એનર્જીમાંથી લેશે અને બાકીની 60% જે કન્વેન્શનલ એનર્જી છે કોલની છે તો તે 60% એનર્જી કોલમાંથી આવશે અને 40% એનર્જી આપણે આ બધી રિન્યુએબલ એનર્જીમાંથી પ્રોડ્યુસ કરતા હશું. જો 2008 સોલાર કેપેસિટી ભારતની આપણે જોઈએ તો તે 20 GW છે અને 2022 આવતા ભારતનો એવો એસ્ટિમેટ છે કે ભારતની સોલાર કેપેસિટી તે 2022 100 GW થવાની છે. તો આ સોલારના સ્ટેટિસ્ટિક્સ હતા અને એક ગ્લોબલ સોલાર પાર્ક ઘડવાનું ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું પહેલું ઇનિશિયેટિવ છે. હવે આપણે જોઈએ 5મા કરંટ અફેર્સ. હાલમાં જ વુમન ઇન પ્રિઝન્સ કરીને એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને આ રિપોર્ટ તે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના જે મંત્રી છે તે મેનકા ગાંધી છે અને આ રિપોર્ટ પ્રમાણે અમુક વસ્તુઓ કે જેલમાં મહિલાઓની સ્થિતિ કઈ રીતની છે, તેમને કઈ રીતની લીગલ એઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમને હોસ્પિટાલિટી કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો આને લઈને એક રિપોર્ટ બહાર પડ્યો છે કે જેમાં તેમના અત્યારની સ્થિતિ અને અત્યારના ચેલેન્જીસ પણ મેન્શન કરવામાં આવ્યા છે. તો મહિલાઓને જેલમાં કઈ સ્થિતિ જોવી પડે છે કે અત્યારે ભારતીય જેલમાં પ્રોપર વુમનનો સ્ટાફ નથી કે ફિમેલ સ્ટાફ નથી જે આ લોકોને કંટ્રોલ કરી શકે અથવા આ લોકોને મદદગાર થઈ શકે. પ્લસ જો આપણે આ રિપોર્ટમાં આગળ જઈએ તો એક તો પ્રોપર ન્યુટ્રિશનવાળું ખાવાનું તે આ વુમન ઇન પ્રિઝન્સ રિપોર્ટમાં એવું લખેલું છે કે પ્રોપર ન્યુટ્રિશનવાળું ખાવાનું તે આ લોકોને આપવામાં આવતું નથી. આપણે સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે જોઈએ તો 2015 પ્રમાણે ભારતમાં 419,623 તે લોકો અત્યારે જેલમાં રહે છે, જેમાંથી આશરે 4% એટલે કે 17,834 તે મહિલા છે. જો આપણે જેલની સંખ્યાની વાત કરીએ તો 1401 જેલ છે ઇન્ડિયામાં આવેલી અને જેમાંથી 18 જ જેલ એવી છે કે જે વુમનને રાખવા માટે સક્ષમ છે અથવા તો તેવી ફેસિલિટીઝ તે 18 જેલમાં જ છે કે જેમાં મહિલાઓ રહી શકે. તો આ 18 જેલમાં આશરે 3000 મહિલાઓ જ અત્યારે રહે છે અને બાકીની મહિલા તે રેગ્યુલર જેલમાં તેને રહેવાનું આપ્યું છે. તો આ એક ચેલેન્જ પણ છે અને આ એક મુદ્દો એવો પણ છે કે જેમાં આગળ વિચારી શકાય એવું છે. તો આ રિપોર્ટ તે વુમન ઇન પ્રિઝન્સ તે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.